નમસ્કાર મિત્રો આ વિડીયોમાં ગુજરાત સરકારના નવા મંત્રીમંડળ અંગેની માહિતી મેળવીશું જેમાં તમામ મંત્રીશ્રીઓનો પરિચય ખાતા ફાળવણી મત વિસ્તાર અભ્યાસ અને તેમની સંસદીય કારકિર્દી અંગેની સંપૂર્ણ માહિતી મેળવીશું જે આપને આવનારી તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ઉપયોગી બનશે સૌ જોઈએ શ્રી ભૂપેન્દ્ર પટેલ કે જેમણે મુખ્યમંત્રી તરીકે શપથ લીધા તેમનો મત વિસ્તાર ઘાટલોડિયા અમદાવાદ છે અભ્યાસ ડિપ્લોમા ઇન સિવિલ એન્જિનિયરિંગ સુધીનો કરેલ છે વિભાગમાં જોઈએ તો સામાન્ય વહીવટ અને વહીવટી સુધારણા તાલીમ અને આયોજન ગૃહ અને પોલીસ હાઉસિંગ મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ પંચાયત માર્ગ અને મકાન અને પાર્કનગર યોજના ખાણ અને ખનીજ યાત્રાધામ વિકાસ નર્મદા કલ્પસર બંદરો માહિતીને પ્રસારણ નશાબંધીને આબકારી વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી તમામ નીતિ વિષયક બાબતો તથા અન્ય મંત્રીશ્રીઓને ન ફાળવેલ વિષયો અંગેની તમામ જવાબદારીઓ તેઓ નિભાવશે ત્યારબાદ જોઈએ મંત્રીશ્રીઓનો પરિચય એમાં કેબિનેટ કક્ષાના મંત્રીશ્રીઓમાં જોઈએ શ્રી કનુભાઈ મોહનલાલ દેસાઈ કયું ખાતું ફાળવવામાં આવ્યું છે તો નાણાં ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ એટલે કે નાણાં મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ છે તથા તેમને ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ ખાતું પણ ફાળવવામાં આવેલ છે તેમનો મતવિસ્તાર એકસો એંસી પહાડી વલસાડ અભ્યાસ બીકોમ એલએલબી એલ સ્પેશિયલ સુધી કરેલ છે સદી કારકિર્દીમાં જોઈએ તો બે ટર્મ ધારાસભ્ય તરીકે સેવા આપી છે તથા ચૌદમી વિધાનસભામાં નાણામંત્રી મંત્રી તરીકે કાર્યરત હતા ત્યારબાદ જોઈએ શ્રી ઋષિકેશભાઈ ગણેશભાઈ પટેલ ખાતામાં જોઈએ તો આરોગ્ય પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ કાયદો ન્યાયતંત્ર વૈધાનિક અને સંસદીય બાબતોને લગતું ખાતું આપવામાં આવેલ છે એટલે કે આરોગ્ય મંત્રી કોણ છે તો શ્રી ઋષિકેશભાઈ પટેલ અને અન્ય ખાતા પણ તેમને ફાળવવામાં આવેલ છે તેમના મત વિસ્તારમાં જોઈએ તો બાવીસ વિસનગર મત વિભાગ મહેસાણા છે અભ્યાસમાં જોઈએ તો ડિપ્લોમા ઇન સિવિલ એન્જિનિયરિંગ સુધીનો અભ્યાસ કરેલ છે અને તેમની સંસદીય કારકિર્દીમાં જોઈએ તો બારમી અને તેરમી વિધાનસભાના સભ્ય તરીકે સેવા આપી છે અને ચૌદમી ગુજરાત વિધાનસભામાં આરોગ્ય મંત્રી તરીકે તેઓ કાર્યરત હતા ત્યારબાદ જોઈએ શ્રી રાઘવજીભાઈ હંસરાજભાઈ પટેલ ખાતામાં જોઈએ તો કૃષિ પશુપાલન ગૌ સંવર્ધન ઉદ્યોગ ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ અંગેનું ખાતું ફાળવામાં આવેલ છે એટલે કે રાજ્ય સરકારના કૃષિ મંત્રી કોણ છે તો શ્રી રાઘવજીભાઈ પટેલ અન્ય ખાતાઓ પણ તેમને ફાળવવામાં આવેલ છે મત વિસ્તારમાં જોઈએ સિત્યોતેર જામનગર ગ્રામ્ય મત વિભાગ જામનગર અભ્યાસમાં જોઈએ તો બી એલ એલ બી તેમની સંસદીય કારકિર્દીમાં જોઈએ તો વર્ષ ઓગણીસો નેવું પંચાણુંમાં આઠમી ગુજરાત વિધાનસભા પંચાણું સત્તાણુંમાં નવમી ગુજરાત વિધાનસભા ઓગણીસો અઠ્ઠાણું બે હજારમાં દસમી ગુજરાત વિધાનસભા બે હજાર સાતથી બારમાં બારમી ગુજરાત વિધાનસભા અને બે હજાર બારથી બે હજાર સત્તરમાં તેરમી ગુજરાત વિધાનસભાના સભ્ય તરીકે કાર્યરત હતા અને વર્ષ ઓગણીસો પંચાણુંથી છન્નુંમાં ગ્રામ ગૃહ નિર્માણ વિભાગ રાજ્ય મંત્રી મંત્રીશ્રી તરીકે તેમજ ચૌદમી વિધાનસભામાં કૃષિ પશુપાલન અને સંવર્ધન કેબિનેટ મંત્રી તરીકે સેવા આપી ચૂક્યા છે રાજ્ય સરકારના કૃષિમંત્રી તો શ્રી રાઘવજીભાઈ પટેલ પશુપાલન મંત્રી પણ છે ત્યારબાદ જોઈએ શ્રી બળવંતસિંહ ચંદનસિંહ રાજપૂત તેમને કયું ખાતું ફાળવવામાં આવેલ છે ઉદ્યોગ એમાં લઘુ સૂક્ષ્મ અને મધ્ય ઉદ્યોગ કુટીર ખાદી અને ગ્રામ ઉદ્યોગ નાગરિક ઉડ્ડયન શ્રમ અને રોજગાર મંત્રી એમાં પણ પ્રશ્ન પૂછાઈ શકે કે નાગરિક ઉડ્ડયન મંત્રી અથવા તો શ્રમ અને રોજગાર મંત્રી કોણ છે તો શ્રી બળવંતસિંહ ચંદનસિંહ રાજપૂત તેમના મત વિસ્તારમાં જોઈએ મત વિભાગ પાટણ અભ્યાસ ગ્રેજ્યુએટ થયેલ છે સંસદીય કારકિર્દી તો એક ટર્મ નગરપાલિકા બે ટર્મ વિધાનસભાના સભ્ય તરીકે સેવા આપી ચૂક્યા છે ત્યારબાદ જોઈએ શ્રી કુંવરજીભાઈ મોહનભાઈ બાવળિયા તેમના ખાતામાં જોઈએ તો જળ ને પાણી પુરવઠા અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબતો અંગેની કામગીરી તેમને સોંપેલ છે એટલે કે પાણી પુરવઠા મંત્રી અથવા તો અન્ન નાગરિક પુરવઠા અથવા તો ગ્રાહક સુરક્ષાને લગતી બાબતો કોણ સંભાળે છે તો શ્રી કુંવરજીભાઈ બાવળિયા મત વિસ્તાર બોતેર જસદણ વિભાગ રાજકોટ અભ્યાસમાં જોઈએ તો બી એસ થયેલ છે સંસદીય કારકિર્દીમાં જોઈએ તો વર્ષ ઓગણીસો પંચાણુંથી સત્તાણુંમાં નવમી ગુજરાત વિધાનસભામાં દસમી ગુજરાત વિધાનસભા બે હજાર બેથી બે હજાર સાતમાં અગિયારમી ગુજરાત વિધાનસભા બે હજાર સાતથી બે હજાર બારમાં બારમી ગુજરાત વિધાનસભા સભ્ય અને બે હજાર નવથી બે હજાર ચૌદમાં પંદરમી લોકસભાના સભ્ય તરીકે સેવા આપી ચૂક્યા છે અને ચૌદમી વિધાનસભામાં પાણી પુરવઠો પશુપાલન અને ગ્રામ ગૃહ નિર્માણ મંત્રી તરીકે કાર્યરત હતા ત્યારબાદ જોઈએ શ્રી મુળુભાઈ હરદાસભાઈ બેરા તેમના ખાતામાં જોઈએ તો પ્રવાસન સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વન અને પર્યાવરણ ક્લાઇમેટ ચેન્જ તો એમાં પણ પૂછી શકાય કે વન અને પર્યાવરણ મંત્રી કોણ છે તો શ્રી મુળુભાઈ બેરા તેમના મત વિસ્તારમાં જોઈએ તો એક્યાસી જામ કંભાળિયા મત વિભાગ દેવભૂમિ દ્વારકા અભ્યાસમાં ધોરણ બાર સુધી કરેલ છે સંસદીય કારકિર્દી તો ચાર ટર્મ ધારાસભ્ય પૂર્વ જિલ્લા પ્રમુખ પૂર્વ ચેરમેન અને પૂર્વ રાજ્યમંત્રી તરીકે સેવા આપી ચૂક્યા છે ત્યારબાદ જોઈએ શ્રી કુબેરભાઈ મનસુખભાઈ ડિંડોર ખાતું આદિજાતિ વિકાસ પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ તો શિક્ષણ મંત્રી કોણ છે ગુજરાત રાજ્યના તો કુબીરભાઈ ડિંડોર ખાસ યાદ રાખવું વિસ્તાર એકસો ત્રેવીસ સંતરામપુર મહીસાગર અભ્યાસ એમએ પીએચડી કરેલ છે સંસદીય કારકિર્દી તો વર્ષ બે હજાર ચૌદથી બે હજાર સત્તરમાં વન વિકાસ નિગમના ચેરમેન આદિજાતિ મોરચાના મહામંત્રી ચૌદમી ગુજરાત વિધાનસભામાં ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ વૈધાનિક અને સંસદીય બાબતોના રાજ્યકક્ષાના મંત્રી તરીકે સેવા આપી ચૂક્યા છે ત્યારબાદ જોઈએ શ્રી ભાનુબેન મનોહરભાઈ બાબરિયા ખાતું તો સામાજિક ન્યાય અને અધિકારિકતા અને મહિલા અને બાળ કલ્યાણ મંત્રી તો મહિલા અને બાળ કલ્યાણ મંત્રી અથવા તો સામાજિક ન્યાય અને અધિકારીકતા મંત્રી કોણ છે તો શ્રી ભાનુબેન મત વિસ્તાર ઇકોતેર રાજકોટ ગ્રામ્ય મત વિભાગ રાજકોટ બી એલ એલ બી સુધીનો અભ્યાસ કરેલ છે સંસદીય કારકિર્દી તો કાઉન્સલર અને બે ટર્મ ધારાસભ્ય તરીકે સેવા આપી ચૂક્યા છે ત્યારબાદ જોઈએ રાજ્યકક્ષાના સ્વતંત્ર હવાલા ધરાવતા મંત્રી મંત્રીશ્રીઓ વિશે એમાં શ્રી હર્ષભાઈ રમેશકુમાર સંઘવી જેમના ખાતામાં જોઈએ રમતગમત અને યુવક સેવા સ્વૈચ્છિક સંસ્થાઓનું સંકલન બિનનિવાસી ગુજરાતીનો પ્રભાગ વાહન વ્યવહાર ગૃહરક્ષક દળ અને ગ્રામ રક્ષક દળ નાગરિક સંરક્ષણ જેલ સરહદી સુરક્ષા આ તમામનો આ તમામનો સ્વતંત્ર હવાલો ધરાવે છે તથા ગૃહ અને પોલીસ હાઉસિંગ ઉદ્યોગ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ એમાં રાજ્ય કક્ષાના મંત્રી તરીકે હવાલો ધરાવે છે તેમના મત વિસ્તારમાં જોઈએ એકસો પાંસઠ મજૂરા મત વિભાગ સુરત શહેર તેમનો અને મેટ્રિક સુધીનો અભ્યાસ કરેલ છે તેમની સંસદીય કારકિર્દીમાં જોઈએ તો રાષ્ટ્રીય યુવા મોરચાના ઉપપ્રમુખ તેરમી વિધાનસભાના સભ્ય અને ચૌદમી ગુજરાત વિધાનસભામાં ગૃહ રાજ્યમંત્રી રમતગમત યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિ નશાબંધી આબકારી જેલ તથા સરહદી સુરક્ષા જે સ્વતંત્ર હવાલો વિભાગના મંત્રી તરીકે સેવા આપી ચૂક્યા છે ત્યારબાદ જોઈએ શ્રી જગદીશભાઈ ઈશ્વરભાઈ વિશ્વકર્મા ખાતું તો સહકાર મીઠા ઉદ્યોગ છાપકામ અને લેખન સામગ્રી પ્રોટોકોલ કે આ તમામમાં સ્વતંત્ર હવાલો ધરાવે છે અને લઘુ સૂક્ષ્મ અને મધ્ય ઉદ્યોગ કુટીર ખાદી અને ગ્રામ ઉદ્યોગ નાગરિક ઉડ્ડયન જેમાં રાજ્ય કક્ષાના મંત્રી તરીકે હવાલો ધરાવે છે તેમના મત વિસ્તારમાં જોઈએ છેતાલીસ નિકોલ મત વિભાગ અમદાવાદ શહેર એસ વાયબીએ એમ બી એ ઇન માર્કેટિંગ સર્ટિફિકેટ કોર્સનો અભ્યાસ કરેલ છે સંસદીય કારકિર્દીમાં જોઈએ ત્રણ ટર્મ વિધાનસભાના સભ્ય ચૌદમી ગુજરાત વિધાનસભામાં કુટીર ઉદ્યોગ સહકાર મીઠા ઉદ્યોગ અને પ્રોટોકોલ સ્વતંત્રવાલો અને ઉદ્યોગ વન પર્યાવરણ છાપકામ અને લેખન સામગ્રીના રાજ્યકક્ષાના મંત્રી તરીકે સેવા આપી ચૂક્યા છે આ જોઈએ રાજ્યકક્ષાના મંત્રીશ્રીઓ વિશે એમાં શ્રી પરસોત્તમભાઈ કોધવજીભાઈ સોલંકી ખાતું તો મત્સ્ય ઉદ્યોગ અને પશુપાલન વિભાગ મત વિસ્તાર એકસો ત્રણ ભાવનગર ગ્રામ્ય મત વિભાગ ભાવનગર ઇલેક્ટ્રિક એન્જિનિયરિંગમાં ડિપ્લોમા કરેલ છે સંસદીય કારકિર્દીમાં જોઈએ કે દસમી વિધાનસભામાં ચૂંટાયા બાદ તારીખ તેરમી માર્ચ ઓગણીસો અઠ્ઠાણું થી ગુજરાત સરકારના શ્રમ અને રોજગાર વિભાગના મંત્રી રહી ચૂક્યા છે તેઓ અગિયારમી અને બારમી વિધાનસભામાં પશુપાલન ઉદ્યોગ અને ગૌ સંવર્ધન વિભાગના કક્ષાના મંત્રી પણ રહી ચૂક્યા છે અને ચૌદમી વિધાનસભામાં જેઓ મત્સ્ય ઉદ્યોગના મંત્રી તરીકે સેવા આપી ચૂક્યા છે તો રાજ્ય કક્ષાના મત્સ્ય ઉદ્યોગ અને પશુપાલન વિભાગના મંત્રી કોણ છે તો શ્રી પરસોત્તમભાઈ સોલંકી ત્યારબાદ જોઈએ શ્રી બચુભાઈ મગનભાઈ ખાબડ ખાતું તો પંચાયત અને કૃષિ મંત્રી છે એટલે કે રાજ્ય કક્ષાના પંચાયત અને કૃષિ મંત્રી કોણ છે તો શ્રી બચુભાઈ ખાબડ મત વિસ્તાર એકસો ચોત્રીસ દેવગઢ બારીયા દાહોદ અભ્યાસ એસ બી એ સુધીનો અભ્યાસ કરેલ છે સંસદીય કારકિર્દીમાં જોઈએ તો વર્ષ બે હજાર બેથી બે હજાર સાતમાં અગિયારમી ગુજરાત વિધાનસભાના સભ્ય તરીકે સેવા આપી ચૂક્યા છે તેરમી વિધાનસભામાં વર્ષ બે હજાર ચૌદથી મત્સ્ય ઉદ્યોગ વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી તરીકે રહી ચૂક્યા છે અને ચૌદમી ગુજરાત વિધાનસભામાં ગ્રામ ગૃહ નિર્માણ ગ્રામ વિકાસ પશુપાલન ગૌ સંવર્ધન રાજ્યમંત્રી તરીકે સેવા આપી ચૂક્યા છે ત્યારબાદ જોઈએ શ્રી મુકેશભાઈ ઝીણાભાઈ પટેલ તેમને કયું ખાતું ફાળવવામાં આવ્યું છે તો વન અને પર્યાવરણ ક્લાઇમેટ ચેન્જ જળ સંપત્તિ અને પાણી પુરવઠા તો રાજ્ય કક્ષાના વન અને પર્યાવરણ મંત્રી કોણ છે તો શ્રી મુકેશભાઈ પટેલ એ જ રીતે જળ સંપત્તિને પાણી પુરવઠા વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી પણ શ્રી મુકેશભાઈ પટેલ છે મત વિસ્તાર તો એકસો પંચાવન ઓલપાડ મત વિભાગ સુરત એચએસસી ડ્રાફ્ટમેન સિવિલ સુધીનો અભ્યાસ કરેલ છે સંસદીય કારકિર્દીમાં જોઈએ તો તેરમી વિધાનસભાના સભ્ય હતા અને ચૌદમી ગુજરાત વિધાનસભામાં કૃષિ ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ રાજ્ય કક્ષાના મંત્રી તરીકે સેવા આપી ચૂક્યા છે ત્યારબાદ જોઈએ શ્રી પ્રફુલભાઈ છગનભાઈ પાંસેરિયા તેમને કયું ખાતું ફાળવવામાં આવેલ છે તો સંસદીય બાબતો પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ અને ઉચ્ચ શિક્ષણ કે આ વિભાગમાં તેઓ રાજ્યકક્ષાના મંત્રી તરીકે હવાલો ધરાવે છે એકસો અઠ્ઠાવન કામરેજ મત વિભાગ સુરત અભ્યાસ એમ પોલિટિકલ સંસદીય કારકિર્દીમાં જોઈએ તો બે ટર્મ કાઉન્સિલર અને એક ટર્મ ધારાસભ્ય રહી ચૂક્યા છે ત્યારબાદ જોઈએ શ્રી ભીખુસિંહ ચતુર્સિંહ પરમાર તેમને કયું ખાતું સોંપવામાં આવેલ છે અન્ન અને નાગરિક પુરવઠા સામાજિક ન્યાય અને અધિકારિકતા વિસ્તાર એકત્રીસ મોડાસા મત વિભાગ અરવલ્લી અને ઓલ્ડ એસએસસી સુધીનો અભ્યાસ કરેલ છે એમની સંસદીય કારકિર્દીમાં જોઈએ તો સાબરડેરીના પૂર્વ ડાયરેક્ટર રહી ચૂક્યા છે ત્યારબાદ જોઈએ શ્રી કુંવરજીભાઈ નરસિંહભાઈ હળપતિ ખાતામાં જોઈએ તો આદિજાતિ વિકાસ શ્રમ અને રોજગાર અને ગ્રામ વિકાસ ખાતું ફાળવવામાં આવેલ છે મત મતવિભાગસો સત્તાવન માંડવી મત વિભાગ સુરત એમએ બી સુધીનો અભ્યાસ કરેલ છે સંસદીય કારકિર્દીમાં જોઈ દો એક ટર્મ ધારાસભ્ય તરીકે સેવા આપી ચૂક્યા છે તો મિત્રો આશા રાખું કે આ વિડીયો આપને ખૂબ જ ઉપયોગી બનશે જો આપ મારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયો શેર કરશો આભાર